મિત્રો, ફંડામેન્ટલ એચઆર એટલે કે એચઆર વિશેની મૂળભૂત વાતો. એચઆર શબ્દ જેટલો સંભળાય છે એટલો સમજાતો નથી. એચઆર એટલે શું, એચઆરના કાર્યો શું અને એનું મહત્વ શું, એની સમજણ બહુ ઓછાને હોય. આપણે વધુ વિગતે પૂછીએ કે એચઆરમાં તમે શું કરો છો, ત્યારે જે કંઈ જવાબ આપે ત્યારે એ સમજાય કે એચઆર સિવાય ઘણી બધી બાબતોમાં કામ કરતા હોય છે. તો એચઆરનું મહત્વ, સોશિયલ સ્ટેટસ ખૂબ જ વધી ગયું છે અને કોર્પોરેટ વર્લ્ડની અંદર એચઆર શબ્દનું ગ્લેમર પણ ખૂબ જ વધારે છે. આ પરિસ્થિતિની અંદર એચઆરની સમજણ સૌને હોય એ જરૂરી છે. એટલા માટે આજનો વિષય ફંડામેન્ટલ એચઆર, એના વિશે આપણે વાત કરીશું. તો મિત્રો, કોઈપણ એન્ટરપ્રિનર્સને તમે એક સવાલ પૂછો કે તમારે ત્યાં માણસોની સમસ્યા છે કે સમસ્યાના માણસો છે, તો એનો જવાબ આવશે બંને છે. અને આ બંને પ્રશ્નોનો સમાધાન એટલે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટનું મહત્વ, શું કામ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટની જરૂરિયાત છે, એના વિશે જાણવું હોય તો સૌથી પહેલાં આપણે સમજવું પડશે ઉત્પાદનના 5 સાધનો. આપણે 5M વિશે સાંભળ્યું છે અને ભણ્યા છે. તો 5M એટલે મેન, મશીન, મટીરિયલ, મેથડ અને મની. જ્યારે આ 4M જે છે મેન સિવાયના અને મેન, એમાં એક બેઝિક તફાવત છે. આ 4M તમને જેટલા જોઈએ એટલા, જેટલી ક્વોલિટીમાં જોઈએ એટલી ક્વોલિટીમાં અને જેટલી ક્વોન્ટિટીમાં જોઈએ એટલી ક્વોન્ટિટીમાં આસાનીથી મળી રહે છે. પરંતુ મેન એ યુનિક છે. એક જેવો બીજો માણસ મેળવવો મુશ્કેલ છે અને એકનો એક માણસ આખા દિવસમાં બદલાતો રહે. એ સવારે અલગ એનો સ્વભાવ હોય, સાંજે અલગ સ્વભાવ હોય, કોઈની સાથે કંઈ વાતચીત થાય, કોઈ બનાવ બને કે કોઈ સિચ્યુએશન આવે તો માણસ આખો બદલાઈ જાય. મશીનને આપણે ચાપ દબાવીએ એટલે ચાલવા માંડે. પછી એ ચાપ દબાવવાળો વ્યક્તિ કોઈ પણ હોય, પણ એના કાર્ય પ્રમાણે ચાલતું થઈ જાય કે એને ચાપ દબાવે એટલે બંધ થઈ જાય. પણ જ્યારે માણસને કામ સોંપવાવાળો કોણ છે, એની સાથે એના સંબંધો કેવા છે, એ બે વ્યક્તિ વચ્ચેનો મૂળ શું છે, વાતાવરણ શું છે, આ બધી બાબતો એના પરફોર્મન્સ પર અસર કરે છે. એટલે આજકાલ જે સ્ટાન્ડર્ડાઇઝેશનનો જમાનો છે, ISO સિસ્ટમની વાત કરી, સ્ટાન્ડર્ડ પ્રોડક્ટની વાત થઈ, તો એ જમાનાની અંદર તમારા 4M સ્ટાન્ડર્ડ મળી શકે. એક સરખી ક્વોલિટી અને ક્વોન્ટિટી જોઈએ એટલી તમને એ મળી શકે. તમને રો મટીરિયલ મળી શકે, ટેકનોલોજી એટલે કે મેથડ તમે અપનાવી શકો, સારામાં સારી ટેકનોલોજીની મશીનરી તમે લાવી શકો અને આ કોઈપણ ઉત્પાદક પાસે અવેલેબલ થઈ શકે. પરંતુ દરેક પાસે એક સરખા ટેલેન્ટેડ માણસો મેળવવા મુશ્કેલ છે, કારણ કે એક સરખો બીજો માણસ જ નથી. તો એક સરખા ટેલેન્ટેડ માણસો મેળવવા મુશ્કેલ છે. એટલે જે સંસ્થા પાસે માણસો યોગ્ય હોય, એનું પરફોર્મન્સ વ્યવસ્થિત હોય, એ સંસ્થાનો વિકાસ ઝડપથી થઈ શકે. એટલે કોઈપણ સંસ્થાનો કે વ્યવસાયનો કે બિઝનેસના સક્સેસ માટે એના માણસોનું પરફોર્મન્સ ખૂબ જ મહત્ત્વનું છે. આ માણસો પાછા એક સરખા નથી, એ લોકોને લાગણી છે, માંગણી છે, મોભો છે, ઈગો છે, આ બધા સિચ્યુએશન પ્રમાણે બદલાતા રહેતા હોય. અને આ માણસો પાસે આપણે સ્ટાન્ડર્ડ પ્રોડક્શન એટલે કે એક સરખું ઉત્પાદન મેળવવાની અપેક્ષા રાખીએ છીએ. અને આટલા માટે જ એને સખરા રાખવા માટે મેનેજમેન્ટની જરૂર પડી. એટલે કે 6M આવ્યો. અને મેનેજમેન્ટ એટલે કોનું મેનેજમેન્ટ? તમે જુઓ તો તમે માણસોનું મેનેજમેન્ટ કરો એટલે એ માણસો બાકીનું તમારું બધું મેનેજ કરી શકશે. એટલે માણસોનું મેનેજમેન્ટ એટલે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ એટલે કે માનવ સંસાધન વિકાસ કે એનું સંચાલન, સંસ્થામાં કામ કરતા માણસોને પ્રોત્સાહિત કરવા, પ્રેરિત કરવા અને સંસ્થાના ઉદ્દેશો પાર કરવા માટે એને પ્રયત્નો કરતા રાખવા, એ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટનું કાર્ય છે એમ ટૂંકમાં કહી શકાય. જો આપણે વધારે આગળ વધીએ તો હ્યુમન એટલે કે માણસ અને ઘણા બધા માણસો
એટલે રિસોર્સિસ, આપણે જેમ બાકીના ચાર રિસોર્સિસને ગણ્યા તે જ રીતે માણસને રિસોર્સિસ તરીકે ગણીએ. એટલે હ્યુમન રિસોર્સિસ એ એવું જીવંત રિસોર્સિસ છે કે એને મેનેજ કરવા માટે યોગ્ય વ્યક્તિની જરૂરત છે, કે માણસોનું વર્તન સમજી શકે, માણસોના વર્તન પ્રમાણે એને જરૂરિયાત પ્રમાણે પ્રોત્સાહિત કરી શકે, જરૂર પર એને પ્રેરિત કરવાનો હોય અને ડિસિપ્લિનરી એક્શન પર એને લેવાનો હોય. આ તમામ કાર્યો માટે હ્યુમન રિસોર્સ મેનેજરની જરૂર પડે. હ્યુમન રિસોર્સ મેનેજર એ શું કરે? મારા હિસાબે એમને ફક્ત ત્રણ કામ કરવાના: રિક્રુટ, ટ્રેન એન્ડ રિટેન. કોઈપણ એચઆરની વ્યક્તિ આ ત્રણ કામ કરે એટલે મોટેભાગની એચઆરની પ્રવૃત્તિઓ કે એચઆરના ફંક્શન્સનો સમાવેશ થઈ જાય. રિક્રુટમેન્ટ એટલે 50% ઓફ એચઆર, તમારા એચઆરના તમામ કાર્યોનો 50% જો ભાગ હોય તો એ રિક્રુટમેન્ટ લઈ જાય. કારણ કે યોગ્ય માણસ જો આપણે રિક્રુટ કર્યો હોય તો બાકીની સમસ્યા ઓછી હોય. કારણ કે યોગ્ય માણસ હોય તો એને ટ્રેનિંગ પાછળ ઓછું ધ્યાન આપવું પડે, એને મોટિવેશન પાછળ ઓછું ધ્યાન રાખવું પડે, એના પરફોર્મન્સ મોનિટર ઓછા કરવા પડે. એટલે રિક્રુટમેન્ટ એ 50% એચઆર છે. બીજું કે આપણે જ્યારે કોઈપણ વ્યક્તિને રિક્રુટ કરીએ કે આપણે એને નિમણૂક કરીએ ત્યારે એ વ્યક્તિ આપણી સંસ્થાની જરૂરિયાત પ્રમાણે 100% ફિટ થાય એવું શક્ય નથી. આપણને જેવો જોઈએ એવો 100% મેચ થાય એવો માણસ મળવો મુશ્કેલ છે. તો 70-80% મેચ થાય એવી વ્યક્તિ આપણને મળી જાય તો આપણે એને નિમણૂક કરીએ. જે બાકીનો જે ગેપ હોય 30% કે 20% ગેપ આપણે ટ્રેનિંગ દ્વારા ભરવાનો હોય, અને એટલા માટે ટ્રેનિંગનું ફંક્શન હ્યુમન રિસોર્સ મેનેજરે કરવાનું હોય, કે હ્યુમન રિસોર્સ ડિપાર્ટમેન્ટનું એક ફંક્શન બની ગયું. હવે માણસને તૈયાર કરીએ, એને ટેલેન્ટેડ કરીએ, પછી એ ઓર્ગેનાઇઝેશનમાં લાંબો સમય ટકી રહે અને કામ કરે એ પણ એટલું જ જરૂરી છે. નહીં તો શું થાય કે તમારું ઓર્ગેનાઇઝેશન ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ બની જાય. એટલા માટે માણસને રિક્રુટ કર્યા પછી ટ્રેન કર્યો ત્યાર પછી રિટ્રેન કરવું પણ એટલું જ જરૂરી છે. કારણ કે એચઆરનું ફંક્શન તમે ગણીએ તો રિક્રુટમેન્ટ, ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ, પરફોર્મન્સ મેનેજમેન્ટ, ઇન્ડસ્ટ્રી રિલેશન. કારણ કે જ્યાં માણસો હોય ત્યાં માણસ અને માણસ વચ્ચેના પ્રશ્નો ઊભા થાય, માણસ અને માલિક વચ્ચેના પ્રશ્નો ઊભા થાય. આ બધા પ્રશ્નો અને શિસ્તને જાળવવા માટે ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સના કાર્યો કરવા પડે. આ બધું કરવા સાથે સાથે એમ્પ્લોઈઝ એન્ગેજમેન્ટ, એટલે કે તમે તમારી જે કંઈ ટ્રેનિંગ, એચઆર પ્રેક્ટિસિસ, પોલિસી, આ બધાનો સરવાળો એટલે એમ્પ્લોઈઝ એન્ગેજમેન્ટ. તમારો એમ્પ્લોય તમારી સંસ્થા સાથે કેટલો એટેચ છે, કેટલો કમિટેડ છે, કેટલો ઇન્વોલ્વ છે એનો સરવાળો એટલે એમ્પ્લોઈઝ એન્ગેજમેન્ટ. અને એના માટે તમે જે કંઈ પ્રવૃત્તિ કરો, એમ્પ્લોઈઝ વેલફેર, ટ્રેનિંગ, રિવોર્ડ્સ, આ તમામ કાર્યો એચઆરના કાર્યો છે. એની સાથે સાથે લીગલ કમ્પ્લાયન્સ, કારણ કે જે સંસ્થામાં તમે એચઆર તરીકે કામ કરો એ સંસ્થાની અંદર વિવિધ મજૂર કાયદાઓ લાગતા હોય, અને મજૂર કાયદામાં જે કંઈ પ્રોવિઝન્સ છે એ પ્રમાણે તમારા પત્રકો, રેકોર્ડ્સ, રિટર્ન્સ અને રેમિટન્સનું તમારે ધ્યાન રાખવું પડે. એટલે લીગલ કમ્પ્લાયન્સ પણ એચઆરવાળાએ જોવાનું છે. આ ઉપરાંત એમ્પ્લોઈઝ વેલફેર, જે આપણે ફેક્ટરીઝ એક્ટ કે કોઈ પણ લાગુ પડતા કાયદા પ્રમાણે વેલફેરની ફેસિલિટી અને તેના કરતાં પણ આગળ વધીને જે કંઈ ઓર્ગેનાઇઝેશન એમના માણસો માટે કરી શકે એ તમામ બાબતોનું નિયમન એચઆર ટીમ કરતી. કોમ્પેન્સેશન મેનેજમેન્ટ, સૌથી મોટું રૂટીન કામ. નોર્મલી તમે એચઆરવાળાને પૂછો તો શું કરે તો એમ કે હાજરી પૂરવાનું, સેલેરી બનાવવાનું અને ટાઈમલી સેલેરી પેમેન્ટ કરવાનું. કોમ્પેન્સેશન મેનેજમેન્ટ માત્ર સેલેરી કેલ્ક્યુલેશન પૂરતું નથી, પરંતુ યોગ્ય વ્યક્તિને યોગ્ય સેલેરી મળવી જોઈએ અને એ સેલેરી પ્રમાણે એ માણસને હાથમાં કેટલા વધારેમાં વધારે પૈસા આવે, સરકારને જે ગવર્મેન્ટ લાયબિલિટીઝ છે એ ભરપાઈ થાય, અને એમાંથી પણ ઓર્ગેનાઇઝેશન માટે કેટલું આપણે સેવિંગ કરી શકીએ, આ ત્રણેય બાબતોને ધ્યાનમાં રાખીને કમ્પેન્સેશન મેનેજમેન્ટ કરવું પડે. કમ્પેન્સેશન મેનેજમેન્ટની સાથે સાથે ઓર્ગેનાઇઝેશન ડેવલપમેન્ટ્સ, ઓર્ગેનાઇઝેશન ડેવલપમેન્ટ એટલે કે સંસ્થા જે છે સંસ્થા વિકાસ કરવા માગે છે, અને વિકાસ તમારી સાથે સારામાં સારી ટેકનોલોજી હોય, સિસ્ટમ્સ હોય, મશીનરી હોય,
છતાં એનો ઓપરેટ કરવાનો તમારો માણસ છે. જો માણસ સારી રીતે તમારી સિસ્ટમને ઓપરેટ કરે, એનું પરફોર્મ કરે, તો સંસ્થાનો વિકાસ થાય. અને દરેક માણસે અલગ છે, એ દરેકે દરેક માણસ, ડિપાર્ટમેન્ટ અને ઓર્ગેનાઇઝેશન આ ત્રણે ત્રણને એક સાકરમાં ગૂંથીને ઓર્ગેનાઇઝેશનના વિકાસના રસ્તા પર એને લાવવા માટે ઓર્ગેનાઇઝેશનલ ડેવલપમેન્ટની પ્રવૃત્તિ કરવી પડે. આ બધી પ્રવૃત્તિઓ જ્યારે એચઆરવાળા કરે, જાણતા હોય, બધા કરતા હોય, ત્યારે એ પરફેક્ટ એચઆરમેન ગણાય. સાચું કહું તો એચઆર એ બિઝનેસ ચાણક્ય છે, બિઝનેસ ગ્રોથ પાર્ટનર્સ છે. એચઆર એ ઓર્ગેનાઇઝેશન માટે સ્ટ્રેટેજિક પાર્ટનર છે. ખરેખર એન્ટરપ્રિનર્સે એચઆરનું મહત્ત્વ સમજીને એચઆરને ઓર્ગેનાઇઝેશનલ ગોલ્સ સાથે ઇન્વોલ્વ કરો. અને એચઆરની જવાબદારી છે કે સંસ્થાના ગોલને પામવા માટે એવા પ્રયત્નો કરે કે ત્યાં કામ કરતું માનવ સંસાધન એ એચિવ કરવા માટે એકજૂથ થાય, મોટિવેટેડ રહે અને કન્ટિન્યુઅસ સારું પરફોર્મન્સ આપે એવા પ્રયત્નો કરવા, એ એચઆરનું મૂળ કામ છે. એટલે ટૂંકમાં મિત્રો, એચઆર એટલે સંસ્થામાં કામ કરતા માણસોનું નિયમન કરવું, એમનું સંચાલન કરવું, એમની લાગણીઓ સમજવી અને લાગણીઓ પ્રમાણે આપણે એને વ્યવસ્થિત રીતે પ્રત્યુત્તર આપવું અને એમને જાળવવા. આ દ્વારા આપણે ઓર્ગેનાઇઝેશનનો જે કંઈ ગોલ હોય, સંસ્થાનો જે કંઈ લક્ષ્ય હોય, એને હાંસિલ કરવા માટે એચઆરએ સંસ્થા સાથે ખભે ખભે મેળવવાનું કાર્ય, એટલે એચઆર. થેન્ક યુ ફ્રેન્ડ્સ. આશા રાખું કે તમને આ વિડીયો ગમ્યો હશે, અને જો તમને ગમ્યો હોય તેને લાઇક કરવાનું, અને ભવિષ્યમાં એચઆરના અલગ અલગ વિષય પર વિડીયો જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તમે ભૂલતા નહીં. થેન્ક યુ.